પાલનપુર શહેરના કોજી વિસ્તારમાં જીઆઈડીસીની ની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ હોવાની છે ત્યારે સ્થાનિક પાલનપુરના કોજી વિસ્તારમાં આવેલ જીઆઈડીસી ખાતે કેટલાક માથાભારે વ્યક્તિઓ દ્વારા ની જગ્યા ઉપર અધિકૃત બાંધકામ કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે જેની સામે પાલનપુરા ઔદ્યોગિક વસાહત મંડળ દ્વારા વિરોધ નોંધાવી પાલનપુર નગરપાલિકામાં તેમજ મહેસાણા જીઆઈડીસીમાં રજૂઆત કરવામાં આવી છે જ્યાંથી બાંધકામની કોઈ મંજૂરી અપાઈ ન હોવાનો દાવો સ્થાનિક વેપારીઓ કરી રહ્યા છે ભાઈ આજે અમે બધા કલેક્ટર સાહેબને મળવા બદલે બધા ભેગા થયેલા છીએ અહીં જીઆઈડીસીમો પાર્કિંગનો પ્લોટ હતો એમાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે એના માટે અમે માહિતી બી માગી છે ચંદ જીઆઈડીસીમો મહેસાણા બી મળ્યા છીએ કાલે ગાંધીનગર બી મળ્યા છીએ આજે કલેક્ટર સાહેબને મળીએ છીએ અને કલેક્ટર સાહેબનું કહેવાનું શું થાય છે એ રીતે અમે આયોજન કરશું બાંધકામ કરવાવાળા વાળા આચાર્યના છોકરા છે ભરતભાઈ આચાર્ય રજનીભાઈ આચાર્ય અને એ લોકો ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે ત્યાંથી એ લોકોએ કીધું કે તપાસના આદેશ આપી દીધા હોય અમે અને નગરપાલિકામાં તો એ લોકો તો એવું કહે છે નગરપાલિકાવાળા કે અમારે કોઈ લેવા દેવા જ નથી આના અંદર અમારે કોઈ મંજૂરી આપવાની જરૂરત નહીં હોતી એમને લખીને લેટર બી એમને આપ્યો છે કે છેલ્લા દસ વર્ષમાં અમે કોઈ મંજૂરી નથી આપેલી અને બે હજાર સત્તરનો અમારી જોડે લેટર બી છે અને ત્યાં અમે જ્યાં જીઆઈડીસીમાં તો એ લોકો એવું કહેશે કે ભાઈ ઓગણીસો ચોરાણુંમાં હેતુ ફેર કરાયેલો છે તો વીસ વર્ષ થઈ ગયા તો વીસ વર્ષમાં એમને બાંધકામ પચીસ વર્ષમાં નહીં કર્યું તો એને ખાલસા બી કરવી જોઈએ જીઆઈડીસીએ રેખાની અંદર અમારી માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કલેક્ટર સાહેબને મળશું અને છેલ્લે અમે કદાચ એનો કામ બી રોકાવશું કોર્ટમાં જવું પડશે તો બી જઈશું દરમિયાન ન્યાય મેળવવાની માંગ સાથે સ્થાનિક વેપારીઓ કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા જ્યાં તેઓએ અનધિકૃત બાંધકામ તોડી પાડવાની માંગ કરી હતી ન્યાય નહીં મળે તો કોર્ટના દરવાજા ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી અમે અહીં કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે પ્લોટ નંબર તોતેર જે પહેલાં ગ્રીન સ્પેસ હતો એને લોકોને ફાળવી દેવામાં આવ્યો ખરેખર તો કોઈ પણ ગ્રીન સ્પેસ અથવા ઓપન ટુ સ્કાય રાખેલું હોય એ કોઈને ફાળવી શકાય નહીં એ એને કરાયેલા નિયમોનો ભંગ છે અને એ ભંગ જીઆરડીસીએ કરી અને લોકોને ફાળવી દીધો અને ફાળવ્યા પછી પણ એ જગ્યા થિયેટરના પાર્કિંગ માટે ફાળવેલી છે થિયેટરને અલ્ટરનેટ કોઈ પાર્કિંગ આપેલું નથી છતાં પણ એમાં દુકાનો બનાવે છે તો કલેક્ટરશ્રીએ પોતે અંગત રસ લઈ અને એ એને પોતે જ્યાં સુધી બીજું પાર્કિંગ ના રાખે એને નજીકમાં ત્યાં સુધી એ કોઈ બાંધકામ ના કરવા તેને સ્ટે આપે એ રજૂઆત કરવા અમે આવ્યા છીએ અને જીઆઈડીસી નગરપાલિકા અમને લખીને આવ્યું છે કે દસ વર્ષમાં અમે કોઈ પરમિશન આપી નથી બાંધકામની અને જીઆઈડીસી પણ કહે છે કે અમે કોઈ બે હજાર બે હજાર પછી કોઈ અમે પરમિશન આપી નથી છતાં પણ બાંધકામ ચાલુ છે અને કોઈ અટકાઈ શકતું નથી તો આ તંત્ર સામે અમારા બધાનો રોષ છે અને રોષ ઠાલવવા માટે અમે કલેક્ટરશ્રી પાસે આવ્યા છીએ કોણ બાંધકામ કરી રહ્યું બાંધકામ મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝના પાર્ટનર અથવા તો માલિક કરી રહ્યા છે